મહત્વના સમાચાર મળી રહ્યા છે ધોરાજીના બાડેર ગામથી, કે જ્યાં પટેલ શખ્સના અપહરણ બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે. પેરોલ પર છૂટેલા શખ્સે બાડેરના પટેલની કરપીણ હત્યા કરી છે. થોડા સમય પહેલા જ્યારે શખ્સને પકડવામાં આવ્યો હતો ત્યારબાદ હાલ પેરોલ પર છૂટેલા શખ્સે બાડેરના પટેલની કરપીણ હત્યા કરી છે. હત્યા બાદ આરોપીઓને ઝડપતા પટેલ સમાજ દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. હત્યાના 9 દિવસ બાદ મૃતકની લાશ સ્વીકારવામાં આવશે. મૃતકની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્મશાન યાત્રા નીકળી હતી. સ્મશાન યાત્રામાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો ધોરાજના ભાડેર ગામે પટેલ શખ્સના અપહરણ બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે. પેરોલ પર છૂટેલા શખ્સે ભાડેરના પટેલની કરપીણ હત્યા કરી હતી, જ્યારે થોડા સમય પહેલા લાશને સ્વીકારવાનો ઇનકાર કરાયો હતો, પરંતુ 9 દિવસ બાદ મૃતકની લાશને સ્વીકારવામાં આવી હતી. સાથે જ આ મૃતકની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્મશાન યાત્રા નીકળી હતી. અને આ સ્મશાન યાત્રામાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છે. તો રાજ્યના બાડેર ગામે પટેલ શખ્સના અપહરણ બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે.